નમસ્તે, વેલકમ ટુ ધ ઓનલાઈન પ્લેટફોર્મ ઓફ સંવિધાન કરિયર એકેડેમી, વિકલ્પ ફોર મોબાઈલ એપ્લિકેશન એન્ડ સંવિધાન પબ્લિકેશન્સ, સાથે આઈડિયેશન ફોર આઈએસ પણ ખરું. સૌથી પહેલાં તો 78માં સ્વતંત્રતા દિવસની અનેક શુભકામનાઓ. બરાબર 77 વર્ષ પહેલાં આજના દિવસે આપણે આઝાદી મેળવી હતી. સ્વાભાવિક છે કે એ દિવસની આપણે ઉજવણી કરતા જ હોઈએ, આજે પણ કરી. પણ સાથે એ ના ભૂલીએ કે આ જે આઝાદી મળી હતી એ માત્ર પોલિટિકલ ઇન્ડિપેન્ડન્સ હતી, રાજકીય આઝાદી. બીજી ઘણી બધી પ્રકારની આઝાદી હોય કે જેને આપણે હજુ હાંસલ કરવાની બાકી છે. ગઈકાલે જ નિર્માણ ન્યૂઝ એક ન્યૂઝ ચેનલ છે, તો એના એક ટોક શોમાં ભાગ લેવાનું થયું અને એમાં વાત હતી આપણા રાષ્ટ્રધ્વજ વિશે, આપણા તિરંગા વિશે. તો એ જે ચર્ચાઓ કરી, વિડીયો ટૂંક સમયમાં હમણાં કદાચ મળી જશે, તો એ પણ આપણી આ ચેનલ ઉપર અપલોડ કરીને મૂકીશ, તો તમે એને જોજો. તો એમાં ભારતના રાષ્ટ્રધ્વજ વિશે અમે ચર્ચા કરી રહ્યા હતા. ત્યાં આગળ મેં એક પ્રસંગ ગઈકાલનો ટાંક્યો હતો, ખરો પ્રસંગ કે જે મેં ગઈકાલે જોયો, એ પ્રસંગ એ ટોક શોમાં ટાંકેલો હતો, ત્યાં તો તમે જોજો જ. પણ અત્યારે એ પ્રસંગને અહીં આગળ પણ ટાંકવા માગું છું કે જેથી પેલી જે મેં વાત કરી ને કે આપણે માત્ર પોલિટિકલ ઇન્ડિપેન્ડન્સ હાંસલ કરી છે, બીજી કેટલી ઇન્ડિપેન્ડન્સ હજુ આપણે હાંસલ કરવાની બાકી છે, એ બાબતને વધુ સારી રીતે સમજાવી શકું. વાત ગઈકાલે કંઈક એવી બની કે પાલડી પાસેથી, અમદાવાદમાં પાલડી પાસેથી હું મારી કાર લઈને નીકળી રહ્યો હતો. એક ચોકડી આવી, શાંતિથી હું જઈ રહ્યો હતો મારી કાર લઈને, ત્યાં જ જોઉં છું કે એક પિકઅપ વાન પૂરપાટ ઝડપે ત્યાં આગળ ધસી આવે છે, એકદમથી ધસી આવે છે, અને એ પણ પાછા રોંગ સાઈડમાં. વાહન ધસી આવ્યું અને એ નીકળી પણ ગયું. મેં તો મારી જાતને ગમે તેમ કરીને સંભાળી લીધી, મારી કાર સંભાળી લીધી, પણ આજુબાજુમાં ઘણા બધા હતા કે જે થોડાક અસ્વસ્થ થઈ ગયા. સારું થયું કે કોઈને ઈજા ન થઈ, હાનિ ન પહોંચી, પણ એક અકસ્માત, ગંભીર અકસ્માત સર્જાઈ શકે એવી સ્થિતિનું નિર્માણ ત્યાં આગળ થઈ ગયું હતું. થયો નહીં અલગ વાત છે, પણ ચોક્કસ તે થઈ શકત. હવે એ જે ગાડી હંકારનાર વ્યક્તિ હતો ને, એણે પણ પોતાના પિકઅપ વાનની આગળ આપણો ઝંડો લહેરાવેલો હતો, રાષ્ટ્રધ્વજ એણે ત્યાં આગળ મૂકેલો હતો. મતલબ કે ત્યાં રાષ્ટ્રધ્વજ મૂકીને પોતાનો દેશપ્રેમ અભિવ્યક્ત કરી રહ્યો હતો. શું આ સાચો દેશપ્રેમ છે? ખાલી તમે તિરંગો લહેરાવી દો, હાથમાં પકડીને ચાલતા હો, કે પછી આ રીતે અહીં આગળ લગાવી દીધો, એનાથી તમારો દેશપ્રેમ સાબિત થઈ જાય? ન થાય. અને આ ઉપર ઉપરની વાતો છે. સાચો દેશપ્રેમ એટલે કે દેશ માટે, સમાજ માટે રોજિંદા વ્યવહારમાં જે યોગ્ય હોય એ કરવું, આ એનું કૃત્ય યોગ્ય નહોતું. બેસિક ટ્રાફિક સેન્સ ન હોય અને આવા ભીડવાળા વિસ્તારમાં તમે પૂરપાટ ઝડપાઈ વાહન હાંકતા હોવ, એ યોગ્ય નથી જ. એ દેશ માટે હાનિકારક છે, સમાજ માટે હાનિકારક છે. તો માત્ર આવા રાષ્ટ્રીય પ્રતીકોનો ઉપયોગ કરી દેવો કે પછી આવા દિવસો એકબીજાને શુભેચ્છાઓ પાઠવી દેવી, એનાથી આપણે કંઈ કરતા નથી. ખરા અર્થમાં તો રોજિંદા વ્યવહારમાં એવી ઘણી બધી કરવાલાયક બાબતો છે કે જે ન કરવાના સંજોગોમાં આપણે સાબિત કરીએ છીએ કે આપણે માત્ર રાજનૈતિક આઝાદી મેળવી છે, અનેકો બીજી આઝાદી હજુ આપણે મેળવવાની બાકી છે. સામાજિક ક્ષેત્રમાં હજુ ઘણી બધીઓ છે કે જેનાથી આપણે આઝાદ થવાનું છે. આર્થિક અસમાનતાઓ આપણી વચ્ચે એટલી બધી છે કે જેને દૂર ન કરેના સંજોગોમાં આપણે સાચા અર્થમાં સ્વતંત્ર ક્યારેય નહીં કહેવાઈએ. તો આશા રાખું કે આજના આ દિવસે આપણે એ બાબતે પણ કટિબદ્ધ થઈશું કે રાજનૈતિક આઝાદીથી ભલે અંગ્રેજો ગયા અને શાસન આપણા હાથમાં આવ્યું, પણ હજુ સામાજિક, આર્થિક અને બીજા અનેકો ક્ષેત્રમાં આપણે પાછળ છીએ. તો કટિબદ્ધ થઈએ કે રાજનૈતિક આઝાદીથી સાચા અર્થમાં એક સર્વાંગી આઝાદીનો ખ્યાલ આપણે ચરિતાર્થ કરી શકીશું. મારા અંગત મતે સાચી આઝાદી આપણને મળી એવું ત્યારે કહેવાય કે જ્યારે આપણે અજ્ઞાનથી આઝાદ થયા. અજ્ઞાન એક પ્રકારનો અંધકાર છે. આપણે અંધકારમાં ધકેલાયેલા હોઈએ છીએ કે જ્યાં આગળ આપણને કશું જ દેખાતું નથી અને કાલ્પનિક વાતોને પછી આપણે સાચી માની લેતા હોઈએ છીએ. તો જો એ અંધકારમાંથી બહાર આવવું હોય તો જ્ઞાનનો પ્રકાશ જોઈએ. મારો અંગત મત એ રહ્યો છે કે સાચી આઝાદી મને ત્યારે મળી કહેવાય કે જ્યારે મારી પાસે ભરપૂર જ્ઞાન હોય. હું ઘણી બધી વસ્તુઓને જાણતો હોઉં, સમજતો હોઉં, અને એ સમજ મેળવવા માટે મારે જે કંઈ પણ સંસાધનોની જરૂર હોય, સંસાધનો મારી પાસે હોય. આપણે કહેતા રહીએ છીએ કે આ ઇન્ફોર્મેશનની એજ છે, સૂચનાઓ માહિતીઓનો યુગ છે, પણ ખરા અર્થમાં જો જોઈએ ને તો હજુ એ આ જે સાચી માહિતીઓ છે એનું સંકેન્દ્રણ અમુક લોકોના હાથમાં થયેલું છે. ભલે લાગે કે લોકતાંત્રિકરણ થઈ ગયું છે માહિતીનું, પણ હજુ સુધી જરૂરિયાતમંદો સુધી, મોટા ભાગના લોકો સુધી સાચી માહિતીઓ પહોંચતી જ નથી.
તો મારો મારી સંસ્થાનો પ્રયત્ન રહેતો હોય છે કે આવા કોઈક દિવસે કે આવા બીજા કોઈક દિવસોએ લોકો સુધી સાચું જ્ઞાન પહોંચાડીએ, અલગ અલગ વિષયોની સાચી માહિતી પહોંચાડીએ, સમજ વિકસાવીએ. દર વારે તહેવારે આવું કંઈક આપણે કરતા રહેતા હોઈએ છીએ, તો આજે પણ કરીશું. આજે 15 ઓગસ્ટ 2024ના દિવસે આપણે એક મોટી જાહેરાત કરી રહ્યા છીએ. આપણી મોબાઈલ એપ્લિકેશન કે જેનું નામ છે વિકલ્પ કોટવાલ મોબાઈલ એપ્લિકેશન, એક ઓનલાઈન એપ્લિકેશન છે કે જેમાં તમે વિડીયો લેક્ચર્સ જોઈ શકો છો, અમુક ચોક્કસ પ્રકારનું સાહિત્ય વાંચી શકો છો. ઓનલાઈન કોર્સીસની મદદથી આપણે ગુજરાત અને ભારતભરના છેવાડાના વ્યક્તિ સુધી પહોંચવા માંગીએ છીએ, વિષયોની સરળમાં સરળ શબ્દોમાં સમજૂતી આપવા માંગીએ છીએ. પરીક્ષાની તૈયારી કરનારા વિદ્યાર્થી મિત્રોને જ નહીં, દેશનો દરેક એ નાગરિક કે જે ભારત વિશેના વિષયો વિશે જાણવા માંગે છે, એના સુધી આપણે સરળ શબ્દોમાં આ સમજ પહોંચાડવા કટિબદ્ધ છીએ. તો આજના આ દિવસે ખાસ કામ આપણે એ કરી રહ્યા છીએ કે આપણી આ મોબાઈલ એપ્લિકેશનની અંદર 2 નવા કોર્સીસ લોન્ચ કરી રહ્યા છીએ, જે ભારતના બંધારણ વિશે છે, ભારતના બંધારણના આધારે તૈયાર થયેલી આ આપણી રાજનૈતિક વ્યવસ્થા વિશે છે. આઝાદી મળ્યા બાદ જો એક લોકતાંત્રિક બંધારણ, એક મજબૂત લોકતાંત્રિક બંધારણ આપણે ન ઘડ્યું હોત ને, તો જેવા અત્યારે બાંગ્લાદેશના હાલ છે, થોડાક સમય પહેલાં જેવા શ્રીલંકાના હાલ હતા, પાકિસ્તાન તો પહેલેથી જ બદહાલ છે, આપણે એવા હોત, આપણને એક મજબૂત લોકતાંત્રિક બંધારણ આપણા વડવાઓએ આપ્યું, જેના થકી આપણી આ પોલિટિકલ ઇન્ડિપેન્ડન્સ જળવાઈ રહી છે અને સોશિયલ ઇકોનોમિક ઇન્ડિપેન્ડન્સને મેળવવા માટે આપણે એક પ્રગતિના પંથે છીએ. તો ભારતના બંધારણની વાત તો હોવી જ જોઈએ. એટલે 15 ઓગસ્ટ 2024ના દિવસે આજે આપણે ઇન્ડિયન પોલિટી એન્ડ ગવર્નન્સ, ભારતની રાજવ્યવસ્થા અને તેનું શાસન કે જે ભારતના બંધારણના આધારે થાય છે, એના વિશેના 2 કોર્સીસ લોન્ચ કરી રહ્યા છે. દેટ્સ એન એક્સક્લુઝિવ લોન્ચ. ઓકે, એક કોર્સ એક્સક્લુઝિવલી યુપીએસસી માટેનો છે, બીજો કોર્સ એક્સક્લુઝિવલી સ્ટેટ સર્વિસીસ એટલે કે જીપીએસસીની પરીક્ષાઓ માટેનો છે. આપણે લગભગ છેલ્લા અમુક મહિનાઓમાં હિન્દી અને ઇંગ્લિશ ભાષામાં ઘણું ખેડાણ કર્યું છે. હિન્દી અને ઇંગ્લિશ ભાષામાં લેક્ચર્સ હું ઓનલાઈન આપી રહ્યો છું, યુટ્યુબ પર એટલીસ્ટ એની શરૂઆત અમે કરી છે. અને સાથે આપણે આપણા અમદાવાદ સેન્ટર ઉપર આઈડિએશન ફોર આઈએએસ, આપણી વધુ એક સંસ્થા, આપણું વધુ એક સાહસ, એના બેનર હેઠળ યુપીએસસીની એક ઓફલાઈન બેચ થોડાક સમય પહેલાં શરૂ કરેલી છે. વિદ્યાર્થી મિત્રોની માંગ હતી કે મારા હિન્દી અને ઇંગ્લિશ ભાષામાં આ ઇન્ડિયન પોલિટી, ઇન્ડિયન ઇકોનોમી, ઇન્ડિયન હિસ્ટ્રી, આવા અલગ અલગ વિષયો કે જે સામાન્ય રીતે હું ભણાવતો હોઉં છું, એ વિષયોના હિન્દી અને ઇંગ્લિશ ભાષામાં પણ લેક્ચર્સ ઓનલાઈન આવે. કારણ કે બધા વિદ્યાર્થીઓ માટે શક્ય હોતું નથી કે ગાંધીનગર કે અમદાવાદ આવીને અહીં આગળ ઓફલાઈનમાં અભ્યાસ કરી શકે. અને એમાં યુપીએસસી માટેની બેચ તો આપણે ફક્ત અમદાવાદ સેન્ટર પર રાખીએ છીએ, ગાંધીનગર નથી રાખતા. તો બધા વિદ્યાર્થીઓ માટે ત્યાં સુધી પહોંચવું શક્ય હોતું નથી. તો એમની માંગ રહેતી કે હિન્દી અને ઇંગ્લિશ ભાષામાં આ વિષયો લઈને હું આવું, ઓનલાઈન આવું. તો એ માંગને અમે ગ્રાહ્ય રાખી છે અને હવે યુપીએસસી માટેનો એક હિન્દી અને ઇંગ્લિશ ભાષામાં કોર્સ આજથી આપણે શરૂ કરી રહ્યા છીએ. બધા વિષયોને એક સાથે ઓનલાઈન લાવવા એ થોડા મુશ્કેલ છે, કારણ કે મોટાભાગના વિષયો પર હું જાતે કામ કરું છું. તો ધીરે ધીરે અમે કામ કરતા જઈએ છીએ, એના રેકોર્ડિંગ્સ થતા જાય છે, એડિટિંગ થતું જાય છે, અપલોડિંગ થતું જાય છે. તો એમાં સમય લાગે, તાત્કાલિક ન થાય, અને આપણા કોર્સીસ પ્રમાણમાં લેન્ધી હોય છે. આજે ઇન્ડિયન પોલિટી એન્ડ ગવર્નન્સનો યુપીએસસી માટેનો કોર્સ છે, લગભગ 125 કલાકનો છે, કદાચ એનાથી વધારે, 150 કલાક સુધી પણ હોઈ શકે. તો તમે સમજી શકો કે 125-150 કલાક સુધીની ચર્ચાઓ હોય તો પહેલાં તો એ કરતા જ કેટલા દિવસો થાય, અને થયા પછી જેનું વિડીયોનું કામ બને એ કેટલું મોટું થાય, તો એમાં સમય લાગે. તો વારાફરતી અલગ અલગ વિષયો લાવતા રહીશું. આજે યુપીએસસીની બેચ માટે સૌથી પહેલો આપણે ઓનલાઈન કોર્સ લાવી રહ્યા છીએ હિન્દી ઇંગ્લિશમાં. યુપીએસસી માટેનો પહેલાં પણ ગુજરાતી ભાષામાં તો કોર્સ હતો જ, પણ હિન્દી અને ઇંગ્લિશ ભાષામાં આપણે પહેલો કોર્સ મૂકી રહ્યા છીએ, અને એ છે ઇન્ડિયન પોલિટી એન્ડ ગવર્નન્સ. આ જ નામે તમને મોબાઈલ એપ્લિકેશનમાં કોર્સ જોવા મળશે. ઓકે, આ છે યુપીએસસી માટેનો કોર્સ, અને બીજી સ્ટેટ લેવલની પીસીએસ માટે પણ તમારે એને વાપરવું હશે તો ચાલશે. બીજો એક કોર્સ આપણે લાવી રહ્યા છીએ જીપીએસસી માટેનો, આ પણ અત્યારે મોબાઈલ એપ્લિકેશનમાં તમને દેખાશે જ, જેનું નામ છે ઇન્ડિયન પોલિટી લેટેસ્ટ 2024 પ્રિલિમ્સ. આવું નામ આપવાની જરૂર હતી કારણ કે આની પહેલાંનો જે આપણો કોર્સ છે 2023નો છે, અને હું વારંવાર કહેતો રહ્યો છું કે ભાઈ અપડેટેડ કોર્સીસ હોવા જોઈએ, બરાબર. આમ તો સાથે હું એ પણ કહેતો રહું છું કે તમે મારા કદાચ 10 વર્ષ જૂના કોર્સીસ જોશો તો એમાંથી પણ તમને બેસિક્સ તો બધા મળી જ જવાના છે, પણ
સમય એટલો ઝડપથી બદલાઈ રહ્યો છે, બંધારણ અર્થવ્યવસ્થા એવા વિષયો છે કે જેમાં બહુ ઝડપથી બદલાવ આવી રહ્યા છે, અને ઇતિહાસમાં પણ કહીશ કે સમય સાથે અર્થઘટનો પણ નવા આવી રહ્યા છે. તો બધાની અંદર આપણે આપણી જાતને અપડેટ કરતા રહેવું પડે. વિદ્યાર્થી તરીકે તમારે કરતા રહેવું પડે, શિક્ષક તરીકે અમારે કરતા રહેવું પડે. તો એટલા માટે આપણે પ્રયત્ન કરતા હોઈએ છીએ કે દર વર્ષે, આમ તો પ્રયત્ન હોય છે દર છ મહિને, પણ છ મહિને ના થાય તો એટલીસ્ટ દર વર્ષે દરેક વિષયના નવા નવા કોર્સિસ મૂકીએ. એટલીસ્ટ મારા જે સબ્જેક્ટ્સ છે એના તો હું નવા કોર્સિસ ત્યાં આગળ મૂકતો જ રહ્યો છું. આપ જૂના જેટલા પણ કોર્સિસ જોશે એમાં આપણે મળી આવશે. સતત ઓલમોસ્ટ 2021ની આસપાસથી છેલ્લા 2-3 વર્ષની અંદર આપ જોશો તો દર થોડા થોડા મહિને એના સબ્જેક્ટના અપડેટેડ કોર્સિસ આવતા રહે છે. તો ઘણા વિદ્યાર્થીઓ હોય છે કે જેમણે જૂના કોર્સિસ એ સબ્જેક્ટના લીધેલા હોય, પાછા નવા કોર્સિસ પણ લેતા હોય, કારણ કે અપડેટ્સ આવતા રહેવાના છે. તો આપની પ્રમાણે આપે નક્કી કરી શકો. જીપીએસસી માટે 2024નો હાલનો લેટેસ્ટ કોર્સ આપણે મૂકી રહ્યા છીએ, પ્રિલિમ્સ માટેનો કોર્સ મૂકી રહ્યા છીએ. યુપીએસસી માટેનો જે કોર્સ છે એની અંદર બધું જ આપણે આવરી લઈએ છીએ, પ્રિલિમ્સ, મેઇન્સ, ઇન્ટરવ્યુ ત્રણે. જીપીએસસીનો જે કોર્સ છે એમાં મેઇન ફોકસ છે પ્રિલિમ્સ પર. લગભગ 60-70 કલાકનો આ કોર્સ છે, 65-70 તો લગભગ થઈ જ ગયા છે. તો 70 કલાક સુધીની તમે ગણતરી આ કોર્સની અંદર રાખી શકો. આ આજે લોન્ચ થઈ ગયો છે. બે કોર્સિસ છે, કોર્સિસનું આજે એક્સક્લુઝિવ લોન્ચ કરી રહ્યા છીએ, તો એની સાથે આપણે ઓફર પણ મૂકી રહ્યા છીએ. 70% ડિસ્કાઉન્ટમાં તમે આજે અને આવનારા થોડાક દિવસ માટે આ કોર્સિસ સબસ્ક્રાઇબ કરી શકશો. મૂળ કિંમત તમે જો જોશો તો આ યુપીએસસીના કોર્સની મૂળ કિંમત છે 14,999 રૂપિયા. એમાં તમારે 30% જ રકમ ચૂકવવાની થશે, જેના માટે કૂપન કોડ તમે એપ્લાય કરશો ઇન્ડિયા 70. 30% રકમ ત્યાં આપોઆપ આવી જશે, એટલે કે 4,500 રૂપિયા જેટલી રકમ ત્યાં આગળ આપોઆપ આવી જશે જેને આપણે ચૂકવવાની છે. 6 મહિનાની વેલિડિટી આમાં રહેશે, 6 મંથ્સ. ઇન્ડિયન પોલિટી જે જીપીએસસી માટેનો કોર્સ છે એની વેલિડિટી 3 મહિનાની છે, અને એમાં પણ 70% ડિસ્કાઉન્ટનો લાભ આપ લઈ શકશો. અગેઇન કૂપન કોડ એનો એ જ વાપરવાનો છે, ઇન્ડિયા 70. તરત ત્યાં આગળ પણ 30% રકમ જ ત્યાં આવી જશે, આપણે એટલી ચૂકવવાની છે. 8,999 લગભગ એની કિંમત છે, તો 30% રકમ ચૂકવવાની થશે, 2,700 રૂપિયા. દરેક ઓફર વખતે કહું છું, આજે પણ કહીશ, ઇફ યુ પે પીનટ્સ યુ આર ગોઈંગ ટુ ગેટ મંકીઝ. યુનાઇટેડ કિંગડમમાં 1940ના દાયકામાં આ વાત બહુ પ્રચલિત થઈ હતી કે ઇફ યુ પે પીનટ્સ યુ ગેટ મંકીઝ. પીનટ્સ એટલે કે મગફળી, એટલે કે તમે જો મગફળીના દાણા ચૂકવશો ને તો બદલામાં તમને વાંદરા જ મળશે, બરાબર. એ વખતે એવું રહેતું કે એમ્પ્લોયર્સને વધારે પગાર ના ચૂકવવો હોય પોતાના એમ્પ્લોયર્સને, તો સાવ એટલે સાવ ઓછો પગાર એ લોકો ચૂકવે અને અપેક્ષા રાખે કે એ લોકો બહુ સારું કામ એમને આપે. તો એવું તો ના બને, તમે જે પ્રકારનું ચૂકવશો એ જ પ્રકારનું સામે મેળવશો. તો ત્યારે આ કહેવત બની ગઈ હતી કે ઇફ યુ પે પીનટ્સ યુ આર ગોઈંગ ટુ ગેટ મંકીઝ, તમે જો મગફળી ચૂકવશો તો તમે વાંદરાજ સામે મેળવશો, કામ પણ તમને એ જ પ્રકારનું મળશે. હું જાણું છું કે આના કરતાં ઘણા જ ઓછી કિંમતના કોર્સિસ અવેલેબલ છે, બહુ જ ઓછી. એક સબ્જેક્ટની જે આ કિંમત છે એ કિંમતમાં કદાચ 7-8 સબ્જેક્ટ્સ મળી જાય એવા કોર્સિસ અવેલેબલ છે, પણ એ એટલી જ ફીસ ચાર્જ કરે છે કારણ કે એ જાણે છે કે એનું લેવલ જ એ છે, એની ક્વોલિટી જે છે, બરાબર. તો એની સરખામણી મહેરબાની કરીને ન કરતા, આને આપણે આટલા મોટા ડિસ્કાઉન્ટ સાથે આપી રહ્યા છીએ એ જ બહુ મોટી વાત છે. તો ખાસ કહીશ કે આ કોર્સિસનું મહત્ત્વ સમજો, એની ક્વોલિટીનું મહત્ત્વ સમજો. સમજવાવાળા સમજે છે અને એટલે તો ઓનલાઈન કોર્સિસ એ લોકો સબસ્ક્રાઇબ કરે છે. તો આ કોર્સિસનું મહત્ત્વ સમજીને તમારી પરીક્ષા માટેનો મહત્તમ લાભ ઉઠાવજો એવી મારી અપેક્ષા. આ બે કોર્સિસ આજે લોન્ચ કરી રહ્યા છીએ એમાં તો ઓફર રાખીએ જ છીએ, પણ એ સિવાય બીજા કોર્સિસમાં પણ આપણે ઓફર મૂકી રહ્યા છીએ. એકચ્યુઅલી ધ ઓફર ઇઝ અપ ટુ 80% ડિસ્કાઉન્ટ. ઓકે, અમુક કોર્સિસ એવા છે કે જેમાં 50% ડિસ્કાઉન્ટ છે, અમુક એવા કે જેમાં 70% ડિસ્કાઉન્ટ છે, અમુક એવા કે જેમાં 80% ડિસ્કાઉન્ટ છે. લિસ્ટ આપેલું છે. આ જીપીએસસી યુપીએસસીના ગુજરાતી ભાષાના કોર્સિસ છે. જીપીએસસી યુપીએસસીના એટલે યુપીએસસીમાં તો બધી પરીક્ષા આવી જ ગઈ, પણ જીપીએસસીમાં પણ ક્લાસ 1-2 થયું, એસટીઆઈ થયું, ડીવાયસો થયું, નાયબ મામલતદાર થયું, બધી જ પરીક્ષાઓ એના કોર્સિસ અવેલેબલ છે. તમે ડીવાયસોનો કોર્સ લો છો એટલે એ નાયબ મામલતદારનું પણ કહેવાય, એ એસટીઆઈ માટે પણ કહેવાય. એસટીઆઈની પરીક્ષા ટૂંક સમયમાં આવી રહી છે, તો ઘણા મિત્રો કહેતા રહેતા હોય કે સર એસટીઆઈ માટેનો કોર્સ તો એ આ જ છે. તો ડીવાયસોના જે જે કોઈ પણ મારા કોર્સિસ છે, પોલિટીના, હિસ્ટ્રીના, ઇકોનોમીના, એ આપ એસટીઆઈ માટે વાપરશો. તો અહીંયા આગળ લિસ્ટ ઓફ ધ કોર્સિસ છે અને સામે એના ઉપર કેટલું ડિસ્કાઉન્ટ અવેલેબલ છે એ છે, અને ડિસ્કાઉન્ટ પછી એની કિંમત કેટલી થશે એ અહીં આગળ આપેલું છે. વિડીયોમાં આપ જોઈ શકતા હો તો સારી વાત છે, કદાચ ન જોઈ શકતા હો તો આપણી આ જ ચેનલ ઉપર આપણે
કોમ્યુનિટી પોસ્ટમાં મૂકી દઈશું કે જેથી આપ એને જોઈ શકશો. તો આપને જે કોર્સ જોઈતો હોય એ કોર્સ જોવાનો, સામે ડિસ્કાઉન્ટના પર્સન્ટેજ જોવાના. જેમ કે આ શરૂઆતના કોર્સીસ છે ડિવાઇસોના, એમાં 50-50% ડિસ્કાઉન્ટ છે. અને પછી આ જે જીપીએસસીના કોર્સીસ છે, માસ્ટર કોર્સીસ, એમાં 80% ડિસ્કાઉન્ટ છે. એટલે કે એમાં તો તમારે માત્ર 20% જ રકમ ચૂકવવાની થાય છે, બરાબર ને? યસ. જેમ કે 12 મહિનાનો આપણો કોર્સ છે જીપીએસસી માસ્ટર કોર્સ, 1 વર્ષનું 45,000 એની કિંમત છે. હાલ તમે માત્ર 9,000માં લઈ શકશો. પછી જે કોર્સીસ આવે છે એમાં પણ 80% છે અને 70% પણ છે, બરાબર? અને સામેની કિંમતો પણ આપેલી છે. તો આપને જે જરૂરી લાગે એ પ્રમાણે આપ પસંદ કરીને અને લઈ શકશો. ઓકે, મેં કહ્યું એ પ્રમાણે કૂપન કોડ્સ તમારે આ વાપરવાના છે. આ થયા યુપીએસસી જીપીએસસીના ગુજરાતી ભાષામાં કોર્સીસ. પેલો જે યુપીએસસીનો કોર્સ લોન્ચ કર્યો છે એક્સક્લુઝિવલી હિન્દી અને ઇંગ્લિશ ભાષામાં જ છે. ફ્રી લેક્ચર્સ પણ સાથે આપેલા હશે, આપ જોઈ શકશો. આ છે ક્લાસ 3ના કોર્સીસ. ક્લાસ 3ના કોર્સીસમાં પણ આપણે હેવી ડિસ્કાઉન્ટ રાખેલું છે. એમાં પણ તમને 50-70% ડિસ્કાઉન્ટ મળી આવશે. જેમ કે ભારત અને ગુજરાતનો ઇતિહાસ, અમારા લેક્ચર્સ નથી જો કે બીજા એક લેક્ચરરના છે, તો એ ઇતિહાસના લેક્ચર્સમાં 50% ડિસ્કાઉન્ટ. પછી કિંમત તો એની બહુ ઓછી રહી જાય છે, 450-750, બહુ સામાન્ય કિંમત રહી જાય છે. વિજ્ઞાનનો કોર્સ, ઇતિહાસ અને વિજ્ઞાનનો કમ્બાઇન્ડ કોર્સ, મારો કોર્સ છે ક્લાસ 3 પ્રીમિયમ કોર્સ બંધારણ અને પંચાયતી રાજ વિષય, એમાં પણ 50% ડિસ્કાઉન્ટ છે. કોન્સ્ટેબલની ઘણા વખતથી વિદ્યાર્થીઓ પાછા માંગ કરી રહ્યા હતા કે સર પાછું ડિસ્કાઉન્ટ એમાં આપો, તો કોન્સ્ટેબલના કોર્સમાં પણ 12 મહિનાના 6 મહિનાના ડિસ્કાઉન્ટમાં આપણે રાખેલા છે. ભારતનું બંધારણ, પોલીસ ભરતી સ્પેશિયલ, થોડા મહિના પહેલાં જ આપણે એક્સક્લુઝિવલી પોલીસ ભરતી માટે ભારતનું બંધારણ એવો એક કોર્સ લોન્ચ કરેલો હતો. એમાં પણ 6 મહિના અને 12 મહિના બે પ્રકારની વેલિડિટી હતી. સામાન્ય રીતે એક સબ્જેક્ટના કોર્સીસમાં આટલી લાંબી વેલિડિટી નથી રાખતા. યુપીએસસીની વાત અલગ છે, એમાં તો લાંબી વેલિડિટી હોય જ કારણ કે કોર્સીસ બહુ લાંબા હોય. પણ ક્લાસ 3 કે ક્લાસ 1-2ના કોર્સમાં એટલા લાંબા વેલિડિટીના પીરિયડ નથી હોતા. પણ આમાં રાખ્યું કારણ કે પરીક્ષાની હજુ તારીખ નક્કી નથી, એના આવતા વાર જ લાગશે. તો એટલા માટે 6 મહિના અને 12 મહિના એક સબ્જેક્ટ માટે આપણે રાખેલા હતા. એમાં પણ આપણે 50% ડિસ્કાઉન્ટ મળશે. અને સિવાય મારા જે ભારતના બંધારણ વિશેના કોર્સીસ છે જ, સૌથી શરૂઆતના કોર્સીસ જ્યારે એપ્લિકેશન લોન્ચ કરી ત્યારના, અને એ કોર્સીસ 3 મહિના, 6 મહિના, 12 મહિનાના, કે જેમાં તો મૂળ પર્પઝ જ એ હતો કે જે આ પીપીટીઝનો દોર ચાલ્યો છે ને, પીપીટીઝ બનાવીને આવે લેક્ચરર અને પછી વાંચી જાય. તો આ કોર્સ દ્વારા આપણે એક નવો ચીલો ચાતુર્યો હતો કે કોઈ પણ પ્રકારનું બોર્ડ વર્ક કર્યા વગર બસ મોઢે બંધારણની વાત કરાય એવા આ કોર્સીસ છે. અને બહુ સક્સેસફુલ થયા હતા, હજુ પણ અવેલેબલ છે. તો આપ એને પણ લઈ શકો છો, એની પણ કિંમત ઘણી ઓછી છે. ભારતનું બંધારણ અને જાહેર વહીવટ, પરહેપ્સ ધી મોસ્ટ, વન ઓફ ધી મોસ્ટ સક્સેસફુલ કોર્સીસ ઇન અવેલ એપ્લિકેશન. મતલબ હજારો સબસ્ક્રાઈબર્સ આના હતા, હજુ એ છે. ભારતનું બંધારણ, જાહેર વહીવટ, બિન સચિવાલય સચિવાલયની ભરતી, જેનું પેપર પછી લીક થયાના સમાચાર વહેતા થયા અને પરીક્ષા રદ થઈ ગઈ. તો એ કોર્સ ખાસો પોપ્યુલર થયો હતો, તો એ પણ હજુ અવેલેબલ છે. અને એમાં પણ આપણે 70% ડિસ્કાઉન્ટ રાખી રહ્યા છે, મતલબ કે એની મૂળ કિંમત છે 2000. જો કે આમાં તો 2000 રૂપિયામાં પણ સબસ્ક્રાઈબ કરવાવાળા સેંકડો વિદ્યાર્થીઓ હતા. પણ અત્યારે ઇન્ડિપેન્ડન્સ ડે છે તો આપણે એમાં ઓફર રાખી રહ્યા છીએ. આ બધી જ ઓફર્સ, બધા જ કોર્સીસ ઉપરની ઓફર 18 ઓગસ્ટ સુધીની રહેશે. 18 ઓગસ્ટ 2024ના દિવસ સુધીની રહેશે. એટલે કે એ દિવસે રવિવાર છે, જો હું ખોટો ન હોઉં તો. યસ, રવિવાર જ હશે. તો રવિવાર સુધી, 18 ઓગસ્ટ સુધી આ ઓફર રહેશે. 18 ઓગસ્ટે રાતના 11:59 આટલે સુધી તમે આ ઓફરનો લાભ લઈ શકશો. 12 વાગ્યે ઓફર આપોઆપ બંધ થઈ જશે. એ અમારે બંધ કરવાની નથી હોતી, ઓટોમેટિકલી બંધ થઈ જ જાય, બરાબર? ટેકનોલોજી બહુ વિકસી ચૂકી છે અને એટલે જ તો આપણે ટેકનોલોજીની મદદથી હજુ આગળ વધી રહ્યા છીએ. તો આ વાત હતી. ઇન્ડિપેન્ડન્સ ડે પર આપણે આ ઓફર્સ મૂકેલી છે, આપ એનો લાભ લો અને અન્યોને પણ જણાવો. તમારી આસપાસ એવા લોકો હશે જ કે જે આવી પરીક્ષાઓની તૈયારી કરતા હશે. અને હું તો કહું જ છું કે પરીક્ષાની તૈયારી ન પણ કરતા હો તો કેવી મજા આવે ભારતના ઇતિહાસ વિશે જાણવાની. ભારતનું બંધારણ કે જેના દ્વારા આપણું જીવન એક રીતે નિયંત્રિત હોય, જીવનમાં અધિકારો જેના થકી આપણને મળતા હોય, આપણી ફરજો જે આગળ નક્કી કરાયેલી હોય, એ બંધારણને કેમ આપણે ન જાણવું જોઈએ? પરીક્ષાની તૈયારી કરીએ ત્યારે જાણીએ એવું કેમ? બધાએ જાણવાનું હોય. ભારતની અર્થવ્યવસ્થા, એટલે દેશનું અર્થતંત્ર કેવી રીતે ચાલે છે એ જાણવાની તો કેટલી મજા આવે. કારણ કે આ બધું આપણને કંઈ કોલેજ અને સ્કૂલમાં એટલું બધું શીખવાનું નહોતું મળ્યું. ઇકોનોમિક્સ વિશે તો કહેવાય કે જરાય શીખવાનું નહોતું મળ્યું. તો આ બધા વિશે જો જાણકારી હું મેળવું તો એ સારું જ છે ને?
પરીક્ષાની મારે કેમ રાહ જોવી કે પરીક્ષા આવે ને ત્યારે હું કરું, અથવા તો પરીક્ષા આપવી તો જ આ ભણવું એવું કોણે કહ્યું? ભણવું એ ભણવું છે, ભણવું આનંદ માટે છે, આપણા વ્યક્તિત્વ વિકાસ માટે છે. જે લોકો પહેલાં નિરાશામાં ગરકાવ થઈ જતા હોય, હતાશ થઈ જતા હોય, એની પાછળનું એક મેજર રીઝન આ છે. રીઝન્સ તો બીજા પણ હોઈ શકે, પણ એક મેજર રીઝન એ છે કે એમની પાસે આસપાસની દુનિયા વિશેની ઝાઝી જાણકારી નથી હોતી, અને આસપાસની દુનિયા વિશેની ઝાઝી જાણકારી એટલે આ જ આ વિષય વિશેની સમજ. તો આ પરીક્ષા લક્ષી નથી, પરીક્ષાથી આ ઘણું આગળ છે. સરકારી નોકરીઓ તો બહુ નાની વાત છે, બહુ એટલે બહુ નાની વાત છે. આપણા ફ્યુડલ માઇન્ડસેટના કારણે આપણને વધારે પડતી મોટી વાત લાગે છે, કશું નથી. બીજું ઘણું બધું છે દુનિયામાં કરવા લાયક, બરાબર. તો હું કહીશ કે આપ પરીક્ષાઓની તૈયારી કરતા હો તો તો આપે આ કરવાનું જ છે, પણ એ સિવાય એવા મિત્રો કે જે આવા વિષયોને જાણવાનો રસ દાખવતા હોય, આપણા સંપર્કમાં હોય તો એમને પણ જણાવશો કે અત્યારે આવી ઓફર ચાલે છે. આપણા સગાસંબંધીઓમાંથી પણ કોઈક હોઈ શકે કે જેમને આવો રસ હોય તો એમને પણ આના વિશે કહેશો, અને આ ઓફરનો મહત્તમ લાભ લઈને જ્ઞાન પ્રાપ્ત કરજો અને જ્ઞાનને પ્રસરાવજો. અંધકારને દૂર કરવું હશે તો જ્ઞાનરૂપી પ્રકાશને આપણે ફેલાવવો જ પડશે. મારા તરફથી જે પ્રયત્નો થઈ શકે છે હું કરું છું, આપનો સાથ મળતો રહેશે તો આવા પ્રયત્નોમાં હજુ આપણે આગળ વધતા રહીશું. દેટ્સ ઇટ. કૂપન કોડ્સ આપણે જોઈ લીધા હશે, ડિસ્કાઉન્ટ કઈ રીતનું છે એ પણ આપણે જાણી લીધું હશે. આ બધા છતાં, છેલ્લી તારીખ પણ મેં આપણે જણાવી દીધી છે, આ બધા છતાં પણ હજુ કોઈ શંકા મગજમાં રહી જતી હોય તો પહેલાં કહીશ કે મોબાઈલ એપ્લિકેશન ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરીને ઇન્સ્ટોલ કરજો. એની અંદર જોજો, દરેક કોર્સ સાથેની વિગતો લખેલી હશે, તમને ત્યાં આગળ બધું જ મળી જશે. ફ્રી લેક્ચર્સ પણ દરેક કોર્સ સાથે આપેલા હશે, તો એને જોવાના, તમામ માહિતીઓ ત્યાંથી વાંચવાની, અને એના પછી પણ જો કોઈ શંકા રહી જાય તો તમે આપણા ઓફિશિયલ નંબર ઉપર કોલ કરી શકો છો, જે છે 8469743567. આપ ચાહો તો એના ઉપર કોલ કરો, કોલ ઉપર અમારા સ્ટાફ મેમ્બર તમને માહિતી આપશે, અને જો આપ ચાહો તો વોટ્સએપ મેસેજ પણ કરી શકો, વોટ્સએપ મેસેજ ઉપર પણ તમને પૂરતી માહિતી મળી જશે. તો આ રીતે કદાચને કોઈક ડાઉટ રહી જાય છે તો આપ ત્યાં આગળ વધારાની માહિતી મેળવી શકશો. દેટ્સ ઇટ. તો આની સાથે આ વાત અહીં આગળ પૂરી કરું. ફરી એકવાર 78મા સ્વાતંત્ર્ય પર્વની અનેક શુભેચ્છાઓ. આઝાદીને આપણે વધાવી છે અને હજુ બીજી આઝાદીઓ આપણે મેળવતા રહીએ એવી અપેક્ષા. વાત અહીં આગળ પૂર્ણ જાહેર કરું છું. આવનારા વિડીયોમાં કોઈક નવી વાત સાથે, કોઈક નવા મુદ્દા સાથે પાછા મળીશું. આભાર. નમસ્તે.